નમસ્કાર. ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન જલસો ઉપર હું છું નૈશન, અને નવરાત્રિના આ મંડપ નીચે બેઠા છીએ. નવરાત્રિનો માહોલ જામ્યો છે, ચારે તરફ ગુજરાતી ગીત સંગીતની તાલની, એના ઢાળની, એના રાગની, એના લોકવાદ્યોની તરજ ઉપર આપણે બધા જ થિરકવા માટે, ઝૂમવા માટે એકદમ બેકરાર છે, તલપાપડ છે. આવા સરસ પ્રસંગ સાથે, આવા સરસ અવસરે અમે 12 નવા નક્કોર ગરબા ગુજરાતી સંગીતને અમારા તરફથી અર્પણ કર્યા છે. નવરાત્રિ હોય અને અમે જ્યારે ગુજરાતી સંગીતની મમત લઈને બેઠા છીએ, ત્યારે આવા સરસ ઉપક્રમને કેવી રીતે ભૂલી શકીએ. આ 12 ગરબા તમે જલસો ઉપર સાંભળી શકો છો, તમે સાંભળી રહ્યા છો અને એને પોંખી પણ રહ્યા છો, એનો આનંદ છે. આ 12 ગરબામાં એક સરસ મજાનો ગરબો છે સ્વરકાર ભરતદાન ગઢવીનો, એની સાથે હાર્દિક દવે છે અને શબ્દો છે ભરતદાન ગઢવી. અને અમારા માટે બહુ જ ગૌરવપૂર્ણ વાત એ છે કે આ ગરબામાં ભરતદાનભાઈ અને હાર્દિક ઉપરાંત એક ખૂબ લોકપ્રિય કંઠ છે, એક એવું નામ છે જે ગુજરાતી સંગીતનું, લોકસંગીતનું શિરમોર નામ છે, કેટલાક સર્વોત્કૃષ્ટ નામ માનું એક છે, જેમણે પોતાની આવડત અને સજ્જતાથી છેલ્લા 40 વર્ષોથી વધારે વર્ષોથી આ ક્ષેત્રને રળિયાત કર્યું છે. એ નામ સાથે આજનો આ સંવાદ અમે કરવા જઈ રહ્યા છીએ. મારી સાથે ખૂબ દિલથી, પ્રેમથી આવકારો ગુજરાતી સંગીતનું એક ઉત્કૃષ્ટ નામ, આદરણીય શ્રી પ્રફુલ દવે. ખૂબ 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 આભાર પ્રફુલભાઈ. સૌથી પહેલાં તો તમે અમારી સાથે જોડાયા અને ઘણી બધી રીતે જોડાયા. આ ગરબાના માધ્યમથી તો આપણે સંકળાયા જ, પણ આજે તમે જલસો સાથે છો, અત્યારે આપણે આ સંવાદ કરી રહ્યા છીએ, એ દરેક ક્ષણ માટે હું ખૂબ, એક તો પહેલાં તો બહુ ગદગદિત ફીલ કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું. થેન્ક યુ ભાઈ. એટલે ગદગદિત જ થવાય. આ એક સરસ ગરબો લખાયો છે અને પ્રફુલભાઈએ તો લોકસંગીતમાં 40થી વધારે વર્ષો ગાળ્યા છે. કેટલા એવા ગરબા છે જેના જેના મૂળ કંઠમાં તમે પ્રફુલભાઈનું નામ જોઈ શકો છો, વાંચી શકો છો, સાંભળ્યું હશે, અને કેટલા એવા ગરબા છે જેમાં જેના તાલે તમે ઝૂમતા હશો, જેના તાલે તમે ખૂબ ગરબા કર્યા હશે. પહેલો સવાલ આજ પૂછવો છે મારે તમને, 40થી વધારે વર્ષો તમે ગરબાને, લોકસંગીતને, ગુજરાતી સંગીતને આપ્યા, અને કેટલા એવા ગરબા છે જે તમારા કંઠમાં આજે લોકપ્રિય થઈને હવે તો કેટલાય કંઠો એને પોંખે છે અને કેવી કેવી રીતે અને કેટલા કેટલા સરસ પ્રસંગે ગાય છે. એવું કહેવાય છે, અને કહેવાય છે કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ દેશમાં જ્યાં ગરબા થાય છે, ગુજરાતી સમાજ હોય છે, એમાં એવો એક પણ ગરબાની રાત નથી હોતી કે જેમાં મારા ગયેલા ગરબા ના ગવાયા હોય. માની કૃપા. તો પહેલો સવાલ એવો પૂછવાનું મન થાય કે આ કેવી અનુભૂતિ છે, આ પડાવે, આ અવસ્થાએ આ વાતને કેવી રીતે જુઓ છો, શું અનુભવ કરો છો? આવું કંઈ ધાર્યું તો જ્યારે ગાવાની શરૂઆત કરી હતી ત્યારે? કંઈ એવું કંઈ, હું તો ડૉક્ટર હતો આમ તો, ખબર છે ને, અને મારે તો દવાખાનું કરવાનું હતું ને પ્રેક્ટિસ કરવાની હતી. મેં દવાખાનું પણ કરેલું, પ્રેક્ટિસ પણ શરૂ કરેલી, અને પ્રેક્ટિસ બહુ સારી ચાલતી હતી, કારણ કે વિકળિયા ગામની જ્યાં મારું દવાખાનું હતું, આજુબાજુમાં 7-8 ગામમાં કોઈ ડૉક્ટર જ નહોતો, એટલે મોનોપોલી સેન્ટર કહેવાય. એ લોકોને કોઈ છૂટકો નહોતો અને મારો કોઈ છૂટકો નહોતો, પણ આઈ થિંક કદાચ આ મારો ડેસ્ટિની હતું. આ અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે કે કોઈ કાંઈ કરતો નથી, આ બધું તો થાય છે. કવિ રાજેન્દ્ર શુક્લને આ પંક્તિઓ સાથે યાદ કરીએ ત્યારે કેટલાય એવા કવિઓ, કેટલાય એવા ગીતકારો અને કેટલાય એ લેખકો જેમના જેમની કવિતાઓને, જેમના ગીતોને પ્રફુલભાઈએ સ્વર આપ્યો, અને આજે કેટલા બધા એ છે કે જે આ કંઠ થકી પણ જાણીતા થયા છે. 40 વર્ષથી આ આમ ગરબાની વાત કરીએ, નવરાત્રિનો અવસર છે ત્યારે કેટલાય ગરબા ગાયા અને હવે જે પ્રકારના ગરબા થાય છે, કોઈ ખાસ અનુભૂતિ શેર કરવા માંગો, તમારો ઓપિનિયન કે હવે જે પ્રકારના ગરબા થાય છે કે આજથી 40 વર્ષ, 30 વર્ષ પહેલા જે થતા હતા
કઈ મિસ કરો છો? પરંપરા પ્રમાણે તો જે એક સમય હતો કે જ્યાં પરમ માતાજીના ગરબા સિવાય, કારણ કે નવરાત્રિ એ શક્તિ ઉપાસનાનું પર્વ છે. શક્તિ એટલે તમે એને પછી અંબા કહો, ચામુંડા કહો, ખોડિયાર કહો, મોગલ કહો, નામ કોઈ પણ આપો, મારા હિસાબે એ એનર્જી છે, ઉર્જા. જે ઉર્જાને કારણે સમગ્ર બ્રહ્માંડનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે. તમને ખ્યાલ હોય તો આપણે ત્યાં ગરબો છે, રૂડે ગરબે રમે દેવી અંબિકા, એ રૂડે ગરબે રમે દેવી અંબિકા રે, એની તાળી પડે ત્રણ લોક મારે, એની તાળી પડે ત્રણ લોક મારે. એ ત્રણ લોક એ કયા? આમ સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો આકાશ, ધરતી અને પાતાળ, સ્થૂળ દ્રષ્ટિએ. પણ બહુ આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે જુઓ ને તો યથાપિંડે તથા બ્રહ્માંડે, જેમ બ્રહ્માંડની અંદર ત્રણ લોક છે, એવી રીતે આ પિંડમાં શરીરની અંદર ત્રણ લોક છે. એક છે આપણું વિઝડમ, આટલો પાર્ટ. એક છે આપણું ઇમોશન સેન્ટર, જેને આપણે ભાવ જગત જી કહીએ. અને ત્રીજું છે ઇમોશનથી નીચે, એટલે સેક્સ સેન્ટર, સ્ટમકથી લઈને શરૂ થાય. તો આ ત્રણ લોક, 1, 2 અને સેક્સ સેન્ટર, ત્રણ, આ ત્રણેય લોકની અંદર એ વર્ક તો જ કરે છે જો એમાં ઉર્જા, એનર્જી જો આવે. બરાબર, એનર્જી ન હોય તો મગજ પણ કામ ન કરે. મને એવું લાગે છે કે એ ત્રણે, એની તાળી પડે ત્રણ લોકમાં જે કીધું, એ અંબાની એ ઉર્જા છે, એનર્જી છે. એ ઉર્જાને કારણે સૂર્ય નિયમિત ઉગે છે, નિયમિત આથમે છે, જેને કારણે નક્ષત્રો, તારાઓ, આકાશગંગા બધું તમે જુઓ, એટલું બધું સરસ બધું ગોઠવાયેલું છે. એન્ડ ધેટ ઇઝ બીકોઝ ઓફ ઓનલી એનર્જી. પછી આપણે એને માં કીધી. ભારત એકમાત્ર એવો દેશ છે કે જેણે ઈશ્વરને માં સ્વરૂપે ભજ્યો. હવે માં બે પ્રકારની છે, એક લૌકિક માં, મને તમને બધાને જન્મ દેનારી આપણી માં, જેના ગર્ભની અંદર આપણે પાક્યા, જે ગર્ભમાં જીવડો ગયો અને ગર્ભો ઉપરથી ગર્ભો બન્યો, આ ગર્ભમાં જીવડો ગયો અને યુનિવર્સલ બ્રહ્માંડના ગરબાની અંદર દીવડો. તો એક લૌકિક માતા છે જે આપણે જન્મ દેનારી, અને બીજી એક અલૌકિક માં છે કે આપણને માને જન્મ દેનારી, પણ માના પણ જન્મ દેનારી, જગતને જન્મ દેનારી. તો એ દોરમાં શક્તિ ઉપાસના, આ ઉર્જા, યસ, એ મુખ્ય સ્ત્રોત હતી, કીર્તન અને નર્તન દ્વારા. બરાબર, તો આ ફક્ત શક્તિ, હા, એમાં માતાજીના ગરબા સિવાય બીજું કાંઈ? બીજું કાંઈ, એ આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા, ગણપત લાગુ પાર ગણેશ દેવા, કરું તારી સેવા, હે મનવાંછિત ફળ લેવા માર. અથવા તો કે પતઈ રાજા ગરબડિયા રે કુરાવો, જેણી રે મેલો જાળીઓ રે. ફક્ત માતાજી, માતાજી અને માતાજી. પણ પછી જેમ જેમ સમય આગળ ચાલ્યો, આપણે બધા અપગ્રેડ થતા ગયા ઇન્ટેલેક્ચ્યુઅલી, બૌદ્ધિક રીતે, બૌદ્ધિક રીતે અપગ્રેડ થયા, પણ મન જે છે એ મનની સ્થિતિ એ જ રહી. અવિનાશભાઈ કહે છે ને, મનની સ્થિતિ કાયમ રહી છે. તો મનને ઓલવેઝ ચેન્જ હોય છે, પરિવર્તન હોય છે. એટલે હું એમ નથી કહેતો કે જૂના ગરબાથી લોકો કંટાળી ગયા, પણ એમને કંઈક ને કંઈક નવું 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 નવું. એટલે પછી એમાં ભગવાન કૃષ્ણ એડ થયા, ગોપીઓ એડ થઈ, હા, અને પછી તો બધું ચાલે. કવિઓ પણ એડ થયા, કવિઓની રચેલી, જેમ કે તારા વિના શ્યામ મને એકલડું લાગે, ત્યાં સુધી તો આપણે પહોંચી ગયા. હવે પછીના યુગની અંદર નવી જનરેશન, મને હું એમાં કન્ફ્યુઝ છું કે નવી જનરેશન
એ ખરેખર ગરબા ઉપર રમે છે કે રિધમ ઉપર? કારણ કે કદાચ મને એવો ડાઉટ છે કે ગરબા ગૌણ છે, રિધમ મેઇન છે. એટલે કદાચ જે પેલી ત્રણ તાળીમાંની વાત છે, અને ત્રણ તાળી હોય કે બે તાળી હોય, પણ એ આપણે જરા વિચારવા જેવી છે. અને હું એમ કહેતો હતો કે પેલું જે ત્રણ તાળીનો જે તમે ટવકો કીધો કે જે ત્રણ લોકમાં પડે એ તાળી, એ હવે કદાચ એક જ લોકમાં પડે છે. મન તો ત્યાં પણ હોય છે, મન ન હોય તો સેક્સ પણ નથી થઈ શકતો. એટલે ઇમોશન સેન્ટર સાથે હવે કદાચ આપણે એમ કરીએ એને કે એન્ટરટેનમેન્ટ મેઇન થઈ ગયું, મનોરંજન. એની અંદર જે લોકો ઇન્વોલ્વ થયા ફાઇનાન્શિયલી કમર્શિયલી, એ આ સેન્ટર આવ્યું. બરાબર, કોઈ ભાવ જગતથી ગરબાનું આયોજન કરે એ વાતમાં માનો, એ તો સ્પોન્સર ગો છે અને દે વિલ ટ્રાય ટુ ગેટ મેક્સિમમ ઇન્કમ. એટલે આ સેન્ટરે થયું વિઝડમ જેને આપણે કહીએ છીએ. પછી તમે ગમે એટલા ઇમ્પ્રૂવ થાઓ, તમે ગમે એટલા સુધરી જાઓ, તો પણ આ દુનિયામાં એવું એક પણ પ્રાણી નથી કે જે માની મા વિના જન્મી શકે. માનું હોવું જરૂરી છે. એટલે ગમે એટલા આપણે અપગ્રેડ થઈ તો પણ આપણી મા છે ને એનાથી ડિસકનેક્ટ નથી થઈ શકતા. એટલે કદાચ નવી જનરેશન તમે કહો છો એમ સેક્સ સેન્ટરને મેઇન કરીને જો રમતી હોય તો પણ ઇમોશન સેન્ટરને રાખવું જરૂરી છે. કારણ કે એટલા માટે કે એને જે ચેન્જ જે જોઈએ છે, ચેન્જ માગે છે, એની જે ડિમાન્ડ છે, એ ડિમાન્ડ માટે મનનું હોવું જરૂરી છે. એ બીજું કે જે માંગને કેન્દ્રમાં રાખીને જે રમી રહ્યા છે એમાં ભલે ઓલે અલૌકિક માનો હોય તો પોતાની જન્મ દેનારીમાં એ તો કનેક્ટેડ, હા એ કનેક્ટેડ રહેવાનું છે. અને સાંપ્રત આ પ્રવાહો વચ્ચે એક સરસ ગરબો હાર્દિકે અમારા જલસો નવરાત માટે કમ્પોઝ કર્યો છે ભરતદાનભાઈની સાથે. ખૂબ સરસ શબ્દો છે અને ખૂબ જ અદ્ભુત કમ્પોઝિશન છે. આપે પણ એમાં કંઠ આપ્યો. અમે તો એક આશીર્વાદ રૂપે મને હાર્દિકભાઈ કીધું કે તમે આમાં થોડોક સુર આપો, અને મને લાગ્યું કે આને કમર્શિયલ એલિમેન્ટ્સ જો આની વ્યુઅરશીપ વધારવી હોય તો ભલે હું નાનકડું એવું ડોક્યુ કાઢીને પણ જતો રહું તો આ બંને બાળકો હાર્દિકભાઈ અને ભરતદાનભાઈ, ભરતદાનભાઈ તો ગામડામાંથી ખેતરમાં રહે છે અને એકદમ કવિ, જેને આપણે કુદરતી કવિ કહી છીએ ને એવા છે. અને આ કવિતાના જે કાયદા કાનૂન અને નીતિ નિયમો અને છંદ એ બધું ડીંગળ ને પિંગળ ને છંદ ને એને એ ખબર નથી, પણ લખે છે છંદમાં. અચ્છા, એને સ્વરજ્ઞાન છે એટલે એ એક એનો પ્લસ પોઈન્ટ છે કે શબ્દ અને સ્વર બંને સાથે જ ઉતરે, ઉતરણ બંને સાથે થાય છે. એ બહુ ઓછા કવિઓને, અને જે કવિઓ પાસે સ્વર અને શબ્દ હોય છે, અવિનાશ વ્યાસની સફળતાનું કારણ એ છે ને, કારણ કે એની પાસે સ્વર અને શબ્દ બંને સાથે આવતા હતા. એટલે આજે પણ તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું કે છો ગાળા તારા, હિન્દી ફિલ્મવાળાને લેવું પડે. એ સરસ્વતીની એક વિશેષ કૃપા, બધા કવિઓ ઉપર નથી હોતી પણ ભરતદાન એમાં આવે. અને એક એનો ટિપિકલ સાઉન્ડ છે. હાર્દિક તો લોકસંગીતના માહોલમાં એન્વાયરમેન્ટમાં ઉછરો છે, એનો જન્મ એમ કહી શકાય કે એને ગળથૂથીમાં જ લોકસંગીત મળ્યું છે. અમે અમારા બંને, મારા વાઇફ પણ આર્ટિસ્ટ છે, એટલે એ માહોલમાં જ એ મોટો થયો છે. એટલે લોકસંગીત એને માટે આવે એ કઈ બહુ મજાની વાત નથી. હાર્દિક ને મારો દીકરો છે એટલે વખાણ ના કરાય, પણ એક ગુજરાતને મારા પણ વખાણ મારે ન કરવા જોઈએ. હું ઘણા સમયથી આઈ વોઝ વેઇટિંગ કે મારા પછી ગુજરાતને એક એવો હોપફુલ સાઉન્ડ મળે, વોઇસ કલ્ચર મળે. બીજા બધા ગાય છે, સારું જ ગાય છે, પણ
મને જેટલી સમજ છે સાઉન્ડના વિજ્ઞાનની, એમાં સંપૂર્ણ અવાજ જેને કહી શકીએ ને આપણે, જે મોહમ્મદ રફી સાહેબનો હતો, તો સંપૂર્ણ અવાજ લોકસંગીતમાં મારો મારે ન કહેવું જોઈએ પણ છે. અને અને આ વાત બહુ જેણે જેણે હાર્દિકને સાંભળ્યા હશે અને એમની એમની કલા અને એમની આવડતથી પરિચય હશે, એમને લાગશે જ કે આ વાક્યો જરા પણ ના પડતા. પોતાના પોતાના વખાણ કરો, આત્મ પ્રશંસા એ પણ એક જાતની આત્મહત્યા છે, પણ હવે બીજો કોઈ છૂટકો નથી. અને અમે બહુ જ આશા રાખીએ કે હાર્દિક એના ક્ષેત્રની એના શિખરોની નવી ઊંચાઈઓ સર કરતો રહે અને આપણને અદ્ભુત લોકગીતો મળતા રહે, આ કંઠ આપણને વારંવાર ત્રજુદી રીતે પણ સાંભળવા. યા અને બીજું કે હું એવું માનું છું કે કલાકાર હોય કે કથાકાર હોય કે નેતા હોય કે કોઈ પણ જાહેર જીવનની અંદર પડેલા માણસો, પ્રજાના આશીર્વાદથી સફળતા નથી મળતી. આપણા દર્શકોને હું એમ વિનંતી કરું કે જે આશીર્વાદ તમે મને આપ્યા અને તમે એક એક અમરેલી જિલ્લાના કુકાવ તાલુકાના અઢાળા નામના નાનકડા ગામડામાંથી આવેલા એક શિક્ષકના દીકરાને પ્રફુલ દવે બનાવ્યો એમ તમે આશીર્વાદ આપો તો હાર્દિક તો સારો કલાકાર બને, પણ તમારા આશીર્વાદ દરેક કલાકાર માટે રહે. તમારા આશીર્વાદ વગર કોઈની કળા સફળ નથી. વાહ. અને પ્રફુલ દવે બહુ મોટું નામ, પણ હવે કાર્યક્રમો બહુ ઓછા કરો છો, પસંદગી ના કરો છો? ના, એવું નથી પસંદગી. હું મેં ઘણું ગાયું અને મારી એક સંગીતની યાત્રાની સાથે સાથે એક મારી સ્પિરિચ્યુઅલ જર્ની પણ રહી છે. એટલે મારી કળાથી કે મારી સફળતાથી કે મારી શ્રીમંતાઈથી કે મારા હોવાપણાથી મારે કોન્શિયસ હું પહેલેથી નથી, મારે સભાન થવું પણ નથી. હું આવા પ્રયોગો જ્યારે જ્યારે ગુજરાતી ફિલ્મના ગીતોનું રેકોર્ડિંગ મુંબઈ થતું ને, મુંબઈ જ થતું, ગુજરાતમાં સ્ટુડિયો નહોતો ત્યારે, તો મારે મુંબઈ અપડાઉન બહુ કરવું પડતું. તો શું થાય, ઘણીવાર ચાર ચાર આઠ આઠ દસ દસ ગીતો હોય, અવિનાશભાઈ કે મહેશ કુમાર કે ગૌરાંગભાઈ કે બધા મને ફોન કરે કે ભાઈ તો અમારું અમારા બે ગીતો કરજો, અમારા ચાર ગીતો કરી આપજો. તો હું મારે ત્યાં અઠવાડિયું દસ દિવસ મુંબઈ રહેવાનું થાય. ઘણીવાર શું થતું કે ચાર ગીતો હોય દાખલા તરીકે, તો દસ વાગે શિફ્ટ શરૂ થાય અને બે વાગે પૂરી થાય, એમાં બે સોંગ કરી નાખ્યું, પછી નેક્સ્ટ જે શિફ્ટ છે એ પાંચ સાડા પાંચ મારી જરૂર હોય, તો મારી પાસે બેથી પાંચનો ગાળો હોય જેમાં હું ટોટલી ફ્રી હોઉં. એ સમયમાં હું ચર્ચગેટ સ્ટેશન જતો રહેતો. હું આ એ ટાઈમની વાત કરું છું કે જે ટાઈમે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ ફોર મી ટુ ટ્રાવેલ ઇન લોકલ ટ્રેન. અન્ડરસ્ટેન્ડ. કારણ કે લોકો ચહેરાથી અને બધા એવું કહેતા હતા કે તું રૂપાળો બહુ છો, એવું કહેતા હતા, સાચું જ બોલતા. તો જાણીતો ચહેરો. તો હું ચર્ચગેટના સ્ટેશનની જે પોલી જે પહોંચે ને, જ્યાં ટિકિટ બારીઓ બધી બધી ટ્રેન ચર્ચગેટ પૂરી થાય, ત્યાંથી આમ ટ્રેનમાંથી હજારો માણસો ઉતરે છે અને એ ટ્રેન પાછી બોરીવલી કે વિરાર જાય તો હજારો માણસો એ ટ્રેન પકડવા માટે જઈ રહ્યા છે. હું બરાબર સેન્ટરમાં ઉભો રહેતો, તો હજારો માણસો આમ મારી આજુબાજુથી પસાર થાય ને હજારો માણસો આમ ટ્રેન પકડવા માટે જતા હોય, બટ નોબડી વોઝ નોટિસિંગ મી. તો હું મારી જાતને કહેતો કે તું બહુ પ્રખ્યાત છો ને, તું એમ માને છે ને હું પ્રફુલ દવે છું, જો તારી કોઈ નોંધ નથી હતી. એટલે આમ હું પ્રયોગ એક્સપેરિમેન્ટ મારી ઉપર એટલા માટે કરતો હતો કે મારો અહંકાર ફાટીને ધુમાડે ન જાય. અને મને લાગે છે કે દરેક આર્ટિસ્ટે આ બાબતમાં થોડુંક કેરફુલ રહેવું જોઈએ, કારણ કે ગુરજીએફે એમ કીધું છે કે ધ પોએટ્સ એન્ડ ધ આર્ટિસ્ટ એન્ડ ધ રાઇટર્સ, ધોઝ હુ આર ઇન ક્રિએટિવ ફિલ્ડ, ધે આર મોસ્ટ અનરિપેરેબલ.
વોન્ટ્સ ટુ. આ તો બહુ બહુ ખરાબ વાત કરી છે આમ તો, કે આપણને એટલા બધા એણે કીધું કે એ લોકોને રિપેર થઈ શકે છે પણ મોસ્ટ અનરિપેરેબલ, એટલે બહુ મહેનત લે. તો મને એમ થયું કે આપણે કંઈ અનરિપેરેબલ થવું નથી, એટલા માટે મેં ઓશોનો સંન્યાસ પણ લીધો. અને હું ઓશોનો સંન્યાસી છું. આજે માળા ભૂલી ગયો છું પહેરતા, ક્યારેક હું બીજી જગ્યાએ સીધો આવ્યો, પણ મારા ગળામાં કાયમ હોય છે ઓશોની માળા. અને ઓશો મને બહુ પ્રભાવિત કર્યો. એટલે મારે કહેવાનું શું છે કે આનું કોઈ એન્ડ નથી. એક બીજો હું ચોક્કસ માનું છું કે દુનિયા તમને ગાવાની ના કહે નહીં, પહેલાં તમે દુનિયાને ના કહેવાનું શરૂ કરજો. એટલા માટે કે અધરવાઇઝ દરેક આર્ટિસ્ટના જીવનમાં દુનિયા જ્યારે ના કહે છે ને ત્યારે ફ્રસ્ટ્રેશન, નિરાશ આવી જાય છે. બરાબર, કે આ લોકો તમને તાળીઓ પાડતા હતા, એ લોકો આજે તમને ન ગાવા માટે તાળીઓ પાડી રહ્યા છે, તમે બંધ કરવા માટે. એ મોમેન્ટ બહુ ખરાબ છે. એટલે કમસે કમ તમારે નિરાશામાંથી બચવું હોય તો દુનિયા તમને ના કહે ને એ પહેલાં તમે દુનિયાને ના કહેવાનું ચાલુ કરો. એટલે મેં થોડુંક દુનિયા મને ના કહે પહેલાં હું દુનિયાને, એક બે ત્રીજું કે જ્યાં સુધી તમે સારું ગાશો ને ત્યાં સુધી દુનિયા તમને બોલાવવાનું છે. પણ તમે જે દિવસે સારું નહીં ગાઓ તે દિવસે તમે સામેથી જશો તો પણ દુનિયાને બોલાવે. સો મને લાગે છે કે હવે થોડા ઘણા જિંદગીના વર્ષો છે, ભલે અવાજ છે, મેં પબ્લિક માટે ગાવાનું શું કર્યું, મારા માટે ઓછું નથી કર્યું. હું હજી આજે પણ મેક્સિમમ અવર્સ હું ગાઉં છું ને હું સાંભળું છું. માધવપુરમાં અમે આશ્રમમાં, ઓશો આશ્રમની અંદર મેં એક હિલ ઉપર મેં જગ્યા બનાવી છે જ્યાં બહુ સરસ પ્રકૃતિ છે, ત્યાં હું ગાઉં છું અને પ્રકૃતિ સાંભળે છે. એટલે એવું ન કહી શકાય કારણ કે હું સંગીત છોડી નહીં શકું, પણ પેલું રૂપિયા રળવાનું વેપલો ને એ બધું હવે થોડું બ્રેક મારી. અમે આશા અને પ્રાર્થના બેવું રાખીએ કે આપ ખૂબ ગાઓ અને આપના માટે પણ ગાઓ અને અમે પણ આપને ખૂબ સાંભળીએ. પણ તમે ઘણા બધા સરકારો સાથે કામ કર્યું અને ઘણા બધા ગરબા ગાયા. હું બહુ જ ટૂંકમાં પૂછવા માગું તો એ કે એક ગરબો જો તમને ખૂબ યાદ હોય, તમારો ફેવરેટ હોય. 40 વર્ષની જર્ની છે એટલે એક ચૂંટવો તો બહુ અઘરો છે, પણ છતાં એકાદ બે જે આમ યાદગાર ક્ષણોની સાક્ષી જેવા હોય. ના, અમે એટલા બધા અને બધા હિટ છે, એટલે આમાં એવું છે ને કે તમે મા બાપને પૂછો કે આ તમારા 5 છોકરામાંથી તમને કયું સંતાન વધારે યાદ છે અથવા વાલું છે, તો એ જેટલું અઘરું છે ને એટલું જ અઘરું છે. પણ બધા ગરબા જેટલા ગીતો બધાએ જે સંગીતકારોએ મારી પાસે દોહરાવ્યા એ એમને યોગ્ય લાગ્યું છે તો જ મારી પાસે દોહરાવ્યા. એટલે ઓકે, મજા આવી આપણે યાર. અને હાર્દિકની વાત કરી, હાર્દિક તો ખેર ખૂબ ટેલેન્ટેડ છે જ. મારે ખાલી એટલું પૂછવું છે કે હાર્દિક સિવાય કોને, ઘણા બધાને આપ સાંભળતા હશો, કોનામાં તમને સ્પાર્ક લાગે છે, કોનામાં એવું લાગે છે કે સાચો કહેવાનું છે? હા, જો સાચું બોલવાનું હોય તો મને હજી રિયાઝની ખામી લાગે, ઇવન હાર્દિકમાં પણ. હું હાર્દિકને કહું છું કે તારે રાજ કરવું હોય તો રિયાઝ કર, આમાં લેઝીનેસ ન ચાલે, આમાં તમસ ન ચાલે, ફૂલ ઓફ એનર્જી, ઉર્જા. અમે આલ્બમ રેકોર્ડિંગ કરતા 12 કલાક 14 કલાક એક આલ્બમનું રેકોર્ડિંગ કરવાનું હોય ગરબાનું, તો 14 કલાક સુધી હું ઊભો રહ્યો છું કારણ કે સમય ઓછો હતો, સમય નહોતો પ્રિયાને ગોદલી આલિંગવાનો, એટલે સમય નહોતો શિશુના ગાલ પણ પંપાળવાનો. મેં ગણભાઈ લખ્યો છે ને એમાં, કટી ઉમર હોટલો મેં મરેંગે જાકર અસ્પતાલ મેં, એવી પરિસ્થિતિ, ઓવરવર્ક મારી માથે હતું. અને અવાજને કારણે લોકો બધાને, કોઈ કવિઓને એમ થાય કે હું આની પાસે મારી રચનાઓ ગવરાઈ લઉં. એક ડબલ થરે કામ કર્યું ને મેં, ફિલ્મોની અંદર કામ કર્યું અને આ બાજુ લોકસંગીત લાઈવ કાર્યક્રમ. તો અવિનાશભાઈ તો મને બહુ ખીજાતા મારી ઉપર કે તું બહુ કરી તે, આ અમને તારીખ આપતો નથી, તું આ ડાયરાઓમાં ગાઈને આવે છે. કેટલી જગ્યાએ હું એરપોર્ટ ઉપર ઊંઘી ગયો હોય, મને આવીને જગાડ્યો હોય, ચાલો કે તમારી ફ્લાઇટ હવે ઉપડવાની તૈયારીમાં છે. પણ તેમ છતાં મેં એ વાતનો મને ક્યારેય કંટાળો નથી આવ્યો, ક્યારેય મેં
એમ કે હવે આજે જવા જોઈએ ને એવું, તો નવી નવી જનરેશન મને ખોટો પાડે, પણ આઈ થિંક કે મને લાગે છે થોડુંક જ કંઈક વધારે પણ ઘટે, કંઈક ઘટે છે. એક તો અવાજ તમે કોને કહેશો, અવાજ મારો સારો છે યા નહીં, તમારા કાન શું કહે છે મારા અવાજ માટે, હાઉ ટ્રુ ઇઝ ધેટ, રાઈટ? તો તમારો એ નક્કી હું ના કરું, મારો અવાજ સારો છે કે ખરાબ છે એ નક્કી હું ના કરી શકું, એ તમારા કાન નક્કી કરે, શ્રોતાઓના કાન નક્કી કરે. અને બાકી માર્કેટિંગ અને શું કહીએ આપણે, ઘૂસણખોરી ને જગ્યા બનાવી દેવી, એ રીતે ઠીક છે. તમે થોડી વાર કલાકાર તરીકે દુકાન ચાલે એસ્ટાબ્લિશ ન થઈ શકાય, એક વંટોળિયું આવે ને, વંટોળિયું તો વંટોળિયાની અંદર બધી વસ્તુઓ આવે અંદર ચકરાવામાં, એમાં ઘણીવાર ચિથરા પડ્યા હોય ને જમીન ઉપર, જે ચિથરા પણ એમાં વંટોળિયાની અંદર આવી જાય અને આખો વંટોળિયો ઊંચે જાય અને ચિથરું મંદિરના ઘુમટ ઉપર જઈને બસ વંટોળિયો, પણ એ ચિથરું ક્યારે ધજાનું સ્થાન ન થઈ શકે. ક્યાં વાત! આઈ એમ શ્યોર કે આજની પેઢી આ સાંભળતી હશે અને આઈ એમ શ્યોર કે એ આ વાતને થોડામાં ઘણી સમજશે. ખેર, મારે મારે મને ખ્યાલ છે સમયની ઘણી મર્યાદા છે ને પ્રફુલભાઈની, તો યાત્રા આ સ્પેન એટલો બધો મોટો છે કે કેટલો મોટો સંવાદ કરું તોય ઓછો પડે, ને કોઈક દિવસ મારે એ તક ઝડપી લેવી છે. જ્યારે પણ પ્રફુલભાઈને અનુકૂળ હોય ત્યારે મારે આ સંવાદ થોડો વધારે ડિટેલમાં અને ડેપ્થમાં કરવો છે. પણ મારે તમને સાથે એ પણ કહેવું છું પ્રફુલભાઈ કે જલસો ગુજરાતી સંગીતને ખૂબ પ્રેમ કરે છે અને એના માટે જ નિર્માણ પામેલી એક એપ્લિકેશન છે, મ્યુઝિક એપ્લિકેશન છે, જેમાં લગભગ 20,000થી વધારે ગુજરાતી ગીતો છે. લગભગ 1935-40 સમયથી લઈને આજના આ ક્ષણ સુધીના જેટલા પણ ગીતો, જેટલા અમને મળી શક્યા છે, જેટલા મેળવી શક્યા છે, એ પ્રકારના ગીતો છે. ફિલ્મ સંગીત છે, ક્લાસિક મ્યુઝિક છે, સુગમ સંગીત છે, લોક સંગીત છે, ભક્તિ સંગીત છે, ગરબા છે, ગઝલો છે, ખૂબ બધું. સાથે સાથે અમે સાહિત્યને પણ સરસ રીતે અમને સમજાય રીતે મૂકતા રહીએ છીએ. જલસો વિશે આપ કોઈક આશીર્વચન આપી શકો કંઈક? હું એવું માનું છું કે જે માણસો પોતાની માને, પોતાની માતૃભૂમિને, પોતાની માતૃભાષાને અને પોતાની માતૃ સંસ્થાને ભૂલી જાય છે એ પ્રજાનું કોઈ ભવિષ્ય નથી. ગુજરાતી પ્રજા હજી એટલી બધી બગડી નથી ગઈ અથવા તો એટલી બધી સુધરી નથી ગઈ, પણ ગુજરાતી ભાષાની બોલતી માતાઓને મારી એવી વિનંતી છે કે ઇંગ્લિશ બોલો, હિન્દી બોલો, પણ જે ભાષા આપણા બાપદાદાઓ બોલતા હતા, બોલતા આવ્યા છે, આપણી માં જે ભાષા બોલતી હતી અને જ્યાંથી આપણે એડોપ્ટ કરી, મને અંગ્રેજી સામે વાંધો નથી, પણ જે આપણી માં જે ભાષા બોલી જ્યાંથી આપણે પહેલો વહેલું બોલતા શીખ્યા, એ ભાષાને આપણે ભૂલી જશું ને તો આપણું ભવિષ્ય બહુ સારું નથી. આ હું દરેક એંગલથી કહું છું. જી, એમાં તમારી આ જલસા એપ જે છે એ ગુજરાતી માતૃભાષા માટે કામ કરે છે અને હું માનું છું કે કોઈક તો કોકે તો કરવું પડશે. મેઘાણીભાઈએ લખ્યું છે ને કે યથાશક્તિ મેં મારા પ્રદેશના લોકસાહિત્ય અને લોકસંગીતનું સંશોધન કર્યું, પણ હજી ઘણા પ્રદેશો રહી ગયા, ઘણી વાતો રહી ગઈ, ઘણા ગીતો રહી ગયા, અને હવે યુનિવર્સિટીમાં વિચારતા હજારો યુવકો અને યુવતીઓને હું એલાન કરું છું, મેઘાણીભાઈ લખે છે કે કોઈક તો ઉઠો, કોઈક તો કમર કસો, હજી આપણા રાની પર જો, હજી આપણા ભીલો એની પાસે જાઓ. તો અત્યારના ટેકનોલોજીના યુગની અંદર એક અદ્યતન ટેકનોલોજી આવી ગઈ, મેઘાણીભાઈ પાસે તો આવી કોઈ ટેકનોલોજી હતી નહીં, છતાં એણે ઘણું કામ કર્યું. તમારા લોકો પાસે અત્યારે સાયન્સ અને ટેકનોલોજીની જેને કહે ને ફૂલ ફેસિલિટી છે અને એની અંદર તમે ગુજરાતી ભાષાનું, માતૃભાષાના ગીતો સાહિત્યને સપોર્ટ કરો છો, એને ચિરંજીવ બનાવવાની પ્રયત્ન કરો છો, તો એ જોઈને હજી આશા રહે છે કે ચાલો. અને તમારા જેવા યંગ માણસો, છોકરાઓ કે જે અધરવાઇઝ આ હું જોઉં છું કે આજની યંગ જનરેશન ગુજરાતીઓને એ ગુજરાતીમાં ભાગ્ય જ બોલે છે, કાં તો હિન્દીમાં બોલે છે અથવા તો ઇંગ્લિશમાં બોલે છે, પણ તમે આટલું શુદ્ધ ગુજરાતી બોલી શકો છો અને અહીંયા
તમારી સાથે કામ કરનારા બધા છોકરાઓ છોકરીઓ એકદમ આને સમર્પિત છે, ડેડિકેટ છે, એ જોઈને એક આશા રહે છે. ચલો હજી વાંધો નહીં આવે. થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ વેરી મચ. સરસ શુભેચ્છાઓ સાથે મારે તમને માત્ર એટલું જ યાદ અપાવવું છે કે પ્રફુલભાઈના કંઠ સાથેનો એક અદ્ભુત ગરબો અમે કમ્પોઝ કરાવ્યો છે ભરતદાનભાઈ અને હાર્દિક દવે સાથે, અને આ ગરબો જલસો નવરાત નામના અમારા આલ્બમમાં, અમારી એપ્લિકેશન જલસોમાં તમને બહુ જ સહજ રીતે આંગળીના ટેરવે મળી જાય એ રીતે અમે ગોઠવ્યો છે. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર ડાઉનલોડ કરવા માટે અવેલેબલ છે. પ્લીઝ ડાઉનલોડ ઇટ. બસ આ સંવાદને અત્યારે અહીંયા વિરામ આપું છું અને ફરી એવી કોઈક સરસ મજાના ની તકની રાહ જોઉં છું જ્યારે હું પ્રફુલભાઈ સાથે થોડા વધારે વિગતે અને થોડું વધારે ઊંડું ઉતરીને ઘણા બધા વિષયો ઉપર વાત કરી શકું. ત્યાં સુધી પ્રફુલભાઈ આપ અમારી સાથે જોડાયા, થેન્ક યુ વેરી વેરી મચ, થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. આપ કરતા રહો જલસો, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ જલ્દી છીએ.